આજે આપણે એકદમ સ્વાદિષ્ટ અને ચટાકેદાર એવો રીંગણનો ઓળો બનાવવાના છીએ એ પણ એકદમ ઓરિજિનલ રીતથી અને આ એ જ સિક્રેટ છે જેથી ઓળો ડુંગળી લસણ વગર પણ એટલો ટેસ્ટી બને જી હા ડુંગળી લસણ વગર તો ડુંગળી લસણ વગર ઓળાને ટેસ્ટી કઈ રીતે બનાવો એની એકદમ સિક્રેટ રીત હું તમારી સાથે શેર કરવાની છું કે તમારો ઓળો પણ તમે ખાશો ને તો ડુંગળી લસણ વગરનો ટેસ્ટ તમને લાગશે પણ નહીં બિલકુલ એટલો બધો સરસ બનશે અને જો એકવાર તમે આ રીતનો ઓળો બનાવી લીધો ને તો વારે વારે તમે આ રીતનો ઓળો બનાવવાનું પસંદ કરશો તો ચલો ફટાફટથી બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં તો અહીંયા મેં ઓળાના ત્રણ રીંગણા લીધેલા છે એકદમ દેશી રીંગણા છે આ કાઠિયાવાડના રીંગણા છે ત્યાંથી હું લઈને આવેલી છું અને એની સાથે અહીંયા ત્રણ નાની સાઇઝના અથવા તો મીડિયમ સાઇઝના ટમેટા લેવાના રહેશે તો ઓળાના રીંગણા કઈ રીતે પસંદ કરવા તો આ રીતે વજનમાં થોડા હલકા લાગે એટલે કે હળવા અંદરથી બી ના હોય જો એવા રીંગણા હોય ને એવા પસંદ કરવા અને એકદમ આવા રેડ ઉપરનું જે દેખાય છે ને રીંગણ કલર એવું ઓછું હોવું જોઈએ અને આવું લીલાશ પડતો જે કલર છે ને નીચેનો એ ટાઈપનો હોય ને તો રીંગણા એકદમ કૂણા અને બી વગરના હોય અને આ એકદમ મીઠા રીંગણા લાગે તો આ રીતે એને એકવાર મેં ધોઈ લીધેલા છે સરસ ને લૂચી અને પછી આ રીતે ત્રણથી ચાર કટ મૂકવાના એટલે કે અંદર જીવાત કે ઈળ ના હોય એના માટે ચેક કરવા માટે આપણે કટ મૂકીએ છીએ અને કટ મૂકવાથી સરસ રીતે ચડી પણ જલ્દી જશે તો અહીંયા તમે આ રીતની પણ જાળી લઈ શકો અને આમનામ ગેસ પર પણ મૂકી શકો એટલે આપણે આને શેકીને બનાવવાનો છે તો અહીંયા હું અત્યારે જાળીનો યુઝ કરું છું તો આને આપણે ઉપરથી તેલથી ગ્રીસ કરી દેવાના પહેલાં તો એટલા માટે તેલથી ગ્રીસ કરવાથી ફટાફટ રીંગણા શેકાઈ પણ જશે અને એની છાલ પણ સરસ રીતે જલ્દી ઉખડી જશે અને અંદરથી કાચા પણ નહીં રહે એટલા માટે કટ સાથે આપણે ઉપર તેલ પણ લગાવીએ છીએ તો એ બે વસ્તુ કરવાની અને બાજુમાં હું બે જગ્યાએ શેકવા મૂકી દઉં છું રીંગણા તો આ રીતે એક ઝાળીવાળા અને એક ઝાળી વગરના આમનેમ પણ શેકી શકીએ છીએ એટલે તો આ રીતે એક સાઈડ ચડે પછી એને ધીરે ધીરે બધી સાઈડથી એને ફેરવતા જવાનું રહેશે તો રીંગણા એકદમ શેકાવા જોઈએ તો એકદમ સરસ ઓરિજિનલ એનો જે સ્મોકી ફ્લેવર આવશે ને એ ટેસ્ટ આવશે તમને તો આ રીતના એકદમ શેકાઈ ગયો છે જો બધી સાઈડથી સરસ મજાનું તો આ રીતે સરસ શેકાઈ જાય પછી એને લઈ લઈએ અને સેમ રીતે બધા જ રીંગણાને આપણે શેકી લઈએ તો આ રીતે બધા રીંગણા શેકાઈને રેડી થઈ ગયા છે તો ત્રણે ત્રણ આપણે રીંગણા શેકાઈને રેડી થઈ ગયા છે હવે અહીંયા આપણે ખાણી દસ્તો લેવાનો છે આ મને મારા નાની સાસુએ ગિફ્ટ કરેલો છે જ્યારે મેં આ ચેનલ શરૂ કરીને ત્યારે મને આપેલો છે અને મને બહુ જ ગમે છે આ તો અત્યારે હાલમાં એ આપણી વચ્ચે નથી પણ હું હંમેશા જ્યારે પણ આ ખાણી દસ્તોથી કંઈ પણ ખાંડું ને તો મને હું નાનીને જરૂરથી યાદ કરું છું એ મને બહુ જ વાલા હતા તો હવે આપણે એના જ ખાણી દસ્તામાં આપણે એક મરચું લીધેલું છે મીડિયમ સાઇઝનું થોડુંક મેં મોળા મરચાંનો યુઝ કરેલો છે તમારે તીખાશ પ્રમાણે તમારે મરચું લેવાનું અને એક ઇંચ જેટલો આદુનો ટુકડો કટ કરીને નાખેલો છે અને આ રીતે કોથમીર થોડી નાખવાની અને થોડી કૂણી ડાળખી હોય ને એવી કોથમીર લેવાની એટલે આવી રીતે ડાળખી નાખશો ને તો એનો ટેસ્ટ બહુ જ સરસ આવશે એટલા માટે એ પણ એડ કરી દઈએ હવે સાથે આના અંદર થોડા મસાલા પણ એડ કરવાના છે તો અહીંયા આપણે દોઢ ચમચી જેટલું ધાણા જીરું અને એક ચમચી લાલ મરચું યુઝ કરશું હવે તીખાસ તમારા ટેસ્ટ પ્રમાણે તમે એકથી દોઢ કે બે ચમચી તમે લઈ શકો અને સાથે નાની અડધી ચમચી જેટલું જીરું એડ કરવાનું છે જો તમે લસણ ખાતા હોય તો આ ટાઈમે તમારે લસણ પણ અંદર એડ કરવાનું રહેશે એકથી બે કળી જેટલું અને બાકી લીલું લસણ તમે નાખી શકો સીધું આપણે વઘારમાં એટલે આ રીતે આપણી આ ચટણી બનીને રેડી થઈ ગઈ છે તો આ એ જ સિક્રેટ છે જેનાથી તમારો ઓળો એકદમ ટેસ્ટી બનશે તો ડુંગળી લસણ વગર પણ ઓળાને ટેસ્ટી તમે આ રીતે બનાવી શકો છો આપણે ઓળાને એકદમ ફટાફટ ને જલ્દી બનાવો હોય તો કઈ રીતે બનાવો એ જોઈ લઈએ તો આ ચટણી સાઈડમાં રાખી દઈએ હવે અહીંયા આપણે છ ચમચી જેટલું તેલ લેવાનું છે તો અહીંયા મેં થોડું ઝાડા તળિયાવાળું વાસણ લીધેલું છે એટલે કે આ રીતે કઢાઈ અને એમાં છ ચમચી આમાં તેલ થોડું આગળ પડતું હોય છે જો તમે તેલ મસાલો વધારે ખાવા માગતા હોય તો તમારે એડ વધારે કરવું તેલ બાકી છ ચમચી બરાબર છે એમાં હાફ ટીસ્પૂન જેટલી આપણે હળદર નાખવાની અને સાથે આપણે નાની સાઇઝના ત્રણ ટમેટા લીધેલા હતા એને એકદમ ઝીણા સુધારીને એડ કરી દેવાના છે જો તમે ડુંગળી ખાતા હોય તો આ ટાઈમે લીલી ડુંગળી તમારે તેલમાં પહેલાં નાખવાની રહેશે અને એ થોડી સતળાઈ જાય પછી જ તમારે ટમેટા એડ કરવાના રહેશે પણ લીલી ડુંગળી વગર પણ આ ઓળો એટલો બધો ટેસ્ટી લાગશે એ આપણે જોઈએ આગળ કઈ રીતે બને હવે ટમેટાને એકાદ મિનિટ માટે સાંતળવાના અને એની અંદર જે આપણે ચટણી બનાવેલી હતી મસાલાવાળી એને એડ કરી દઈએ તો દોઢક ચમચી જેટલી ચટણી બનીને રેડી થઈ હતી તો આ રીતે આ ચટણીને તેલમાં એકદમ સરસ રીતે મિક્સ થવા દેવાની છે અને ટમેટા અને તેલની અંદર જે રીતે સતળા છે ને આ ચટણી એનો ટેસ્ટ ને સુગંધ એકદમ જોરદાર આવશે કે તમે જ્યારે બનતો હશે ને ત્યારે જ ઓળો ખાવાની એટલી બધી ઈચ્છા થઈ જશે ને એટલી બધી સુગંધ આવશે ને આખા રસોડામાં ફેલાઈ જશે એટલી બધી સરસ આવે છે તો આ રીતે એને પહેલાં થોડી ચટણીને પણ અંદર સ તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈએ અને ટમેટા પણ થોડા થવા દઈએ તો ત્યાં સુધી એક બીજી પ્રોસેસ કરવાની છે ટમેટા ચડે ત્યાં સુધી આપણે બીજી પ્રોસેસ કરી લઈએ અત્યારે હું ઓળાના ભાગનું મીઠું પણ અંદર એડ કરી દીધું છે સાથે તો તમારે ઓળાના ભાગનું મીઠું લાસ્ટમાં એડ કરવું હોય તો પણ ચાલે પણ મેં ટમેટા જલ્દી સતળાઈ જાય ને એટલા માટે મીઠું પહેલેથી જ એડ કરી દીધું છે હવે તેલ થોડું છૂટું પડે ત્યાં સુધી આપણે બીજી પ્રોસેસ કરીએ તો આ રીતે આપણા રીંગણા પણ સરસ ઠરી ગયા છે એટલે આ ઠંડા થઈ જાય ને પછી આપણે એને ફોલીએ તો ગરમ ના લાગે તો એકદમ ઇઝીલી છાલ પણ નીકળી જાય તો એકદમ જો બધી જ છાલ એકદમ સરસ રીતે નીકળી ગઈ છે અને એકદમ છાલનો જે કાળો ભાગ છે ને એ બધો જ નીકળી ગયો છે જો એટલે તમારો કાળો ભાગ અંદર નહીં રહી જાય રહી જાય ઘણીવાર એવું થતું હોય કે આપણે આને મેશ કરીએ ને ત્યારે અંદર કાળું કાળું પણ વધારે આવી જતું હોય છે ઓળામાં એટલે એ ના આવે એ રીતે આ રીતે વધારે શેકવાના અને પછી આ રીતે બધી જ છાલ એને પહેલાં ક્લીન કરી દેવાની અને કાઢી દેવાનું તો આ છાલ નીકળી ગઈ છે તો આ રીતે કાળો ભાગ છાલનો નીચેથી સાઈડમાં કરી દઈએ અને બધા રીંગણાને આપણે આ રીતે છાલ કાઢી નાખી છે હવે આને જો પડ્યા નહીં રાખવા દેવાનું છાલ કાઢીને આને યુઝમાં તરત લઈ લેવાનું એ એટલા માટે નહીં તો રીંગણા થોડા કાળાશ પડતા અને કડવા લાગશે એટલે જો આ રીતે તમારે ઓળાને મેશ કરીને રહેવા દેવું હોય ને થોડીવાર તો એમાં મીઠું તરત એડ કરી દેવાનું એટલે આ રીત તમે જરૂરથી ફોલો કરજો નહીં તો તમારા રીંગણાનો ઓળો થોડોક મીઠો નહીં થાય પણ કડવા જેવો લાગશે એટલા માટે મને આ ડીટિયા બહુ ભાવે છે નાની હતી ને ત્યારે અમારા ઘરમાં બધા ભાઈ બહેન અમારા ને અમે જોઈન્ટ ફેમિલી છે તો અમે લોકો બધા ડીટીયા માટે ઝઘડતા એટલે જ્યારે ઓળો બનાવો ને ત્યારે આ ડીટિયા તો હું હવે તો હું ખાતી જ નથી પણ એ ટાઈમે મને બહુ એવું હતું કે બધા લાઈનમાં બેસી જાય ભાઈ બહેન કે એક ઓળાનું ડીટીયું અમારું એકબીજાનું એક ત્રીજાનું એમ કરીને બધા ભાઈ બહેન ડીટીયા ખાતા હોય છે તો એ બહુ જ મજા આવતી હતી અને એ મને નાનપણની વાત યાદ આવી ગઈ એટલે મેં તમારી સાથે શેર કરી હવે આપણે એ મેશ કરીને રાખી દીધું છે તરત જ આના અંદર કોથમીર એડ કરી છે તો કોથમીરનો આની અંદર પણ ટેસ્ટ બહુ જ સરસ આવશે ઉપરથી તો આપણે નાખીએ છીએ ગાર્નિશિંગ માટે પણ આ રીતે એકદમ ટેસ્ટ વધારવા માટે અંદર પણ નાખવાની જો સતળાઈ જશે એટલે એનો સુગંધ બહુ મસ્ત આવતી હોય છે એટલા માટે અને તેલ પણ સરસ છૂટું પડી ગયું છે તો આપણે ઓળાને અંદર મેશ કરેલા ઓળાને અંદર એડ કરી દઈએ અને જો લસણ ડુંગળી ખાતા હોય એ લોકો લીલું લસણ અને લીલી ડુંગળી તેલમાં સાંતળી દે અને પછી ટમેટા એડ કરે અને પછી કોથમીર અને લાસ્ટમાં આ રીતે રીંગણ મેશ કરેલા રીંગણ એડ કરે હવે આને એકદમ પ્રોપર મિક્સ કરી દઈએ હવે બે જ મિનિટ થશે તેલ છૂટું પડતા અને ઓળાને બધા મસાલા સાથે મિક્સ થતાં એકદમ ને સરળ રીતે ફટાફટ બની જતો ઓળો છે તો આ રીતે તમે પણ બનાવજો અને તમે ખાજો તો બહુ જ ભાવશે તમને લોકોને અને મને કમેન્ટમાં કહેજો કે કોને કોને રીંગણનો ઓળો બહુ જ ભાવે છે તો આની સાથે તમે શું ખાવ છો એ પણ મને જણાવજો ઘણા લોકો આની સાથે રોટલો જ ખાતા હોય છે પણ અમુક એની સાથે પરોઠા કે ભાખરી પણ ખાતા હોય છે તો તમને શું ભાવે છે ઓળા સાથે એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો અમે ઓળા સાથે હંમેશા રોટલો ગોળ અને છાશ લેતા હોય છે અને સાથે મરચાં રાયતા મરચાં અને હળદર તો ખરી જ લીલી હળદર જો તમારે લીલી હળદર અને રાયતા મરચાં લાંબા ટાઈમ સુધી એવા એવા રાખવા હોય તો શિયાળા માટેનો મેં એક સ્પેશિયલ વિડીયો આગળ શેર કરેલો છે તો તમારે ત્યાંથી જોઈ લેવો જો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચેનલને અને સાથે મને કમેન્ટમાં એ પણ કહેજો કે કોને કોને ઓળો બહુ ભાવે છે અને ઓળા સાથે તમે શું ખાવ છો તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ